हेलो फ्रेंड्स, जय श्री कृष्ण के मम्मी चैनल में तमारू स्वागत छे। सौथी पहला शिवरात्रिनी आप सबने खूब खूब शुभेच्छाओ। आजे आपणे भांगना पाननो उपयोग कर्या वगर भांग बनावीशुं अने शिवजीने भांगनो भोग अर्पण करीशुं। भांग बनावा माटे अर्धी वाटकी बदाम, अर्धाथी ओछी वाटकी काजु, बे चमची काळा मरी, चार पांच इलायची, एक टुकड़ो तज और एक नानो टुकड़ो जायफल और साथे चपटी केसर, एक फोलेली अखरोट, थोड़ाक पिस्ता, एक चमची मगजतरीना बी, एक चमची खसखस, चार चमची जेटली वरियारी, पांच नंग बनारसी पान और एक गुलाबनी पांदड़ियो, काजू बदाम अने अखरोट ने पहला शेकीए। हवे एमा तज इलायची मरी एड करीशु, साथे पिस्ता पण एड करी लईए। आ बधु थोड़ुक शेकाय पछी मगजतरीना बी, खसखस अने वरियारी पण एड करी लईशु। बधु बहु वधारे नहीं शेकवानुं, थोड़ुक थोड़ुक ज शेकवानुं छे। हवे गैस बंद करी कढ़ाई गरम ज हशे एटले थोड़ीक वार एमां हलावता जईशुं ने शेकाई जशे। शेकाईने बधुं तैयार छे तो एने ठंडू पाड़वा साइड पर राखी लईए, त्यां सुधी दूध गरम करवा माटे मूकी दईशुं। भांग बनावा माटे एक लीटर फूल फेट दूध में लीधुं छे। हवे दूध गरम थाय अने उभरो आवे त्यां सुधी आपणे बधो मसालो बनावी लईए। मिक्सर जार में सौथी पहला पीळी साकळ एक वाटकी छे अने जायफळनो नानो टुकड़ो छे एने वाटी लईशुं। जो तमारी पासे साकळ ना होय तो तमे खांड में पण बनावी शको छो। साकळ दळाई गई छे तो बधा ड्राय फ्रूट्स ने एमां उमेरी साथे केसर एड करी बधुं झीणू वाटी लईशुं। साकळ के खांड साथे ड्राय फ्रूट्स ने दळવાથી ખૂબ સરળતાથી દળાઈ જાય છે। બધું દળાઈને તૈયાર છે તો હવે એને નાની ચાણીથી ચાળી લઈશું। ઈલાયચીનું ફોતરું કે ડ્રાય ફ્રૂટ્સના કોઈ ટુકડા રહી ગયા હોય તો જુદા પડી જશે। સરસ પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે। હવે એને એક જારમાં ભરી લઈએ, આમાંથી જોઈએ તેટલું ભાંગ બનાવવામાં વાપરીશું અને બીજું રહેવા દઈશું જે હોળી પર ઠંડાઈ બનાવવામાં કામ લાગશે। ડ્રાય ફ્રૂટ રોસ્ટ કરીને લીધેલા છે તો બગડશે પણ નહીં। હવે દૂધ ગરમ થઈ ગયું છે અને ઉભરો આવ્યો છે તો એમાં આ 6 ચમચી જેટલો મસાલો લીધો છે એ ધીરે ધીરે ઉમેરતા જઈશું અને દૂધને હલાવતા જઈશું। આ જે મસાલો બનાવ્યો તેમાં સાકર વધારે જ લીધેલી છે તો દૂધમાં ખાંડ ઉમેરવાની જરૂર નહીં પડે અને જો તમારે વધારે ગળ્યું જોઈતું હોય તો તમે તમારા સ્વાદ મુજબ ખાંડ ઉમેરી શકો છો। હવે હું આમાં 1/2 ચમચી મરી પાવડર એડ કરું છું। ભાંગમાં વરિયારી અને મરી આગળ પડતા હશે તો એકદમ ટેસ્ટી લાગશે। જે આપણે મસાલો બનાવ્યો એમાં મેં થોડા મરી ઓછા નાખ્યા હતા, એમાંથી ઠંડાઈ બનાવવાની છે એટલે મેં મરી ઓછા નાખ્યા હતા। મસાલો નાખ્યા પછી દૂધને 5 મિનિટ સુધી હલાવતા જઈ ઉકાળી લીધું છે જેથી બધા જ મસાલાનો સ્વાદ દૂધમાં બેસી જાય। પાણી ભરેલા મોટા વાસણમાં તપેલી મૂકી દૂધ ઠંડુ પાડી લઈએ। દૂધ થોડું ઠંડુ થઈ ગયું છે, એમાં ગુલાબની વાટેલી પાંદડીઓ ઉમેરીશું અને આ જે બનારસી પાન છે એને ઝીણા ઝીણા કાપીને તે પણ ઉમેરી દઈશું। તો ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી અને પ્રોટીનથી ભરપૂર ભાંગ તૈયાર છે, તો એને સર્વ કરી લઈએ। મેં ડાયરેક્ટ સર્વ કરી છે, તમે અંદર આઈસ ક્યુબ ઉમેરી શકો છો। એક ગ્લાસમાં સર્વ કરી છે અને બીજી છે એ હું બીજા વાસણમાં કાઢીને ફ્રીજમાં મૂકી દઈશ। ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી ગમી હોય તો તમારા સગા સંબંધી અને મિત્રોમાં શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા। ફરી મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।